મારું 500 પાટણ હા કાકા હા કે લખવા પડે તો ના લખો નહીં તો આ તો બાળપણથી ખોળ પિંગો મેલાય પિંગો નહીં ભાઈ બાળપણથી ખોળ છે આ તો હું હતું ખબર હું નેનો હતો નેનો પકડો બસ આવી હવે ચિઠ્ઠી ઉપાડો ભાઈ જેનું નામ નેકળાઈનું હાથ હું કેવું લીલાજી હા એ સાચી વાત બોલ લીલાજી એક ચિઠ્ઠી તમે લઈ લો ના એક જ ખોલાની જેઠાલાલ ઓ હા કશો હતો ને ભાઈ ખવડાવશું અમે હવે બીજું વારા પછી વારો છે તો નવાજ નહીં ને મો કહું ગોઈનજી હા પણ જાહુ ચેટલા વાજે જવાનું મારી વાત તો હબળો હા જઈએ તો ખરા પણ એક શરત છે જી હું કહું રાતે થોડા મોળા જાઉં હો વેલા નહીં મેળાવા જો મોળા એટલે પણ કેટલા વાજી તો કહો તો મને હજી હજી તૈયારી હતા ફાવા ભાઈ રાતે 10 વાગ્યા પછી મેળાવશે ડોશીને હું જઈ ને તાણ મેળાવશે કે ડોશી મારવી હનો લેહ ગોળોનો અરે મારા ઇના ઓલે માર ગોળો લઈને આવવું પડશે વાત તો સાચી પણ ભાઈ 10 વાગે ના મેળાવા કેમ કોઈ તો 8 વાગે આવવું જ બોલો 10 વાગે આપણે તો થાચી પાછી ઊંઘ વેલા આવે છે હવે જેઠાલાલ તમાર ડોશી નહીં પણ અમાર તો ડોશીઓ હોય કે નહીં ભાઈ ડોશીઓ હી તો વાત સાચી પણ એ તો પછી વેલા આવવું પડે હું કહું તમે ઓબળો તમે ખાલી રોલે ઉભા રહી ગયો ભાઈ ભાઈ હું તો 8 વાગ્યાનો ટાઈમ આલું બરાબર 8 વાગ્યા સુધી તમે આવશો તો આપણે ગોળા ખાવા જાવ નકર ભાઈ 8 વાગ્યા પછી આપણે તો ગોદળા ભેગા થઈ જાવ પછી તમાર ડબલ ખર્ચો થઈ જાય ડોશીનો ખર્ચો થાય એ તો ભાઈ અમાર હું જોવાનું લઈ લેજો ઘેરથી ડોશીઓ જોડે પૈસા ખવરાવજો ગોળા અમે જો ના પાળા કો હારું ગોંજો આપણે મારી વાત એ તો જાવ કો બોનું કરીને ગમે તે હા બોનું તમાર કરવું પડે ભાઈ હું તો ગોળા ખવરાવવાનો બંધાયેલો હારાડો તો કીધું હા 8 વાગ્યાનો ટાઈમ છે હા કશો તો 8 વાગે મેં જાવ હા 8 વાગે આવી જજો નકર પછી 8 વાગે ચેડી આપણે ગોદરા ભેગા થઈ જાવ અને કાલ બીજાનો નંબર આવશે આ તો હતો ને મેં આવી જાવ ટાઈમ સર આવી જાવ હો એ હારોડ હા મારું બેટું નંબર તો આવ્યો છે પણ ગીજામાં પૈસા તો હઈ નહીં સુરત જઈને બધા વાપરીને આવ્યો હઈ પણ હેલો કોક જોઈ જાય તો કોક આઈડિયા મારવો પડશે મફતના ગોળા ખાવાનો જો મેળ આવી જો કો આવી ગોંજી તમે મફતના ગોળાની વાત કરો કે આપણે બેનો કાલ નંબર નહીં આવવાનો એટલે લીલાજી કાલની વાત કાલ આજની વાત કરો આપણે ગોળા ખાવા જાઉં તો ડોશી જોડે આપણે હું બોનું કાઢશું આવી ગોંજી એક બોનું મારા જોડે હ હું બોનું તમે ગોળા ખાવા નીકળો કે નહીં તો તમારે એમ કહેવાનું તમારી ડોશી આગળ કે હું લીલાજી ના ઘેર જઉં અને હું ગોળા ખાવા જઈએ ને તો હું કહે કે હું ગોઈજી ના ઘેર જઉં હા વાહ લીલાજી વાહ આ બોનું તમારા હાથમાં સારું આવી ગયું છે આપની આઈડિયા કશો હતો નહીં આ તો હવે તમે તમારા ઘેર જો અને હું મારા ઘેર જઉં બરાબર હાર જોડો રાતે ભેગા થાવ હા કશો હતો હા ટાઈમ થઈ ગયો હવે જઈ અને મને આગળ ભો થઈ જવા દે એટલે ઘડી ગોઈજી લીલોજી આવી જાય છોકરા હા કર્મો બોલો કમા ખુલ્લું પડ્યું કર્મો ઊંઘું પણ તમે જો આડ્યા તારે હું લીલાજી ઘેર જો પેલા ભોજ ને આયા આ તો જલ્દી આવજો બા હા હું જલ્દી આવું સારું ઓહો લ્યો એક તો ગોળા ખાવા અને મેં પાછું ટાઈમે આવીને પૂના રહ્યો તો આ થયા ના ઘરનો કાયદો હવે લંગોટિયા ભાઈ બની એટલે કોઈ કહી શકતો નહીં પણ હવાનો દોડો તો કરવો પડશે મારા ટાઈમ થઈ ગયો તોય આયા નહીં ચાટ આવતા જ નહીં લાલબા હા જેઠાલાલ જીબા જડ્યા આ રોડે એક મહેમાન આવે લેવા જાઉં છું એવું સાહેબ વાહ તે તારે અડધી રાતે મહેમાન આવે ખું મહેમાન તો ગમે ત્યારે આવે ના એ સાચું ભાઈ મહેમાન નો તો ટાઈમ ના હોય આમ તો એટલે ફોન કર્યો એટલે બસ ચૂકી જતા ને એટલે હવે લેટ બસ મળી મૂકો આપણા ઘેર આવતા રહો લેવા જવું કશો વાંધો નહીં ભાઈ મહેમાન ને તો સાચવા પડે દાદા આવજો હા લ્યા 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 ગોઈજી હેડો હેડો ભલા માણસ તો કોઈ 8 વાગવા આયા પણ હજી આયા નહીં શું કરવું મારા 8 વાગે એટલે ઘેર જઈને હુઈ જ જાઉં પછી કાલ આવીને તો કહું ભાઈ ટાઈમે આયા નહીં તો અમે ચોઈ ખવરાઈએ અમારો તો વારો પૂરો થઈ ગયો લા જેઠાલાલ આવી જા લા હેડો હેડો ભાઈ તમને હું કઈ કઈ થાજો પણ તમારો પાન ના આવો હવે જેઠાલાલ ડોશી ઊંઘા તો અમે આઈએ કે નહીં હવે ભાઈ મેં તમને પહેલથી ના પાડી હતી કે ડોશીને કોઈ બોનો ચાલશે ને ટાઈમે આવીને હાજર થઈ જજો નકર હું ઘેર જઈને હુઈ જાય પણ આ તો હું આપણી ભાઈબંધી જોઈ અને 5 મિનિટ ભોર્યો 8 ને 5 થી જો સારું કહેવાનું ઉભારે દે એટલું એટલે સારું કહેવાય એટલે પછી ભાઈબંધી જોઈને ભોર્યો વાત કરો હા તો લેડો હવે હેડો લેડજો મોડું કરવું નહીં પણ હું કહું આપણે જાહું આમાં હવે જવાન તો એ સમો હો તમે આ ચોરસ લઈ જાઓ પણ વાત કરો એમ અમે ના લઈ જઈએ રિક્ષા ભાડું તમારે આલવું પડશે લે જેઠાલાલ હવે તમે ગોળાના પૈસા લો રિક્ષા ભાડું તમે નહીં આલી કો ના ભાઈ એમ ના લે વાત કરો પછી મોટા આઈએ એનો મતલબ એમ નહીં કે બધા અમે કાઢીએ કિનારાલ હું ગાડી બીતો હું કોતાને વાત તમે કાઢી તો બરાબર તો પછી આપણે હે ને તમાર વારી આવે ને એટલે હું ભાળું સારું ભાઈ પાટણના પ્રખ્યાત ગોળા ગરમ ગોળા ચાલો 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 જી ગુનો મારું બા ખુશ થઈ ગયા મને ખબર હતી સદેવો જીવી તેવી જગ્યાએ નોકરી નહીં કરતો ખુશ નહીં થઈ ગયો સદેવા તો ભાઈ ઇતિહાસના જીયા પોના પર લખ્યો છે ગરમા ગરમ ગોળા ઠંડા ગોળા આવી બા ગોળા તો ઠંડા જ આવી પણ આ ગરમા ગરમ બોલવાનું કારણ એ કે પેલા જુનાગઢમાં હું ભજન દુકાને નોકરી કરતો એટલે ઈકળ હું જે બૂમો મારતો તો ખબર ચાલો 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 ગરમા ગરમ ગોટા ચાલો 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 ગરમા ગરમ ગોટા એટલે પેલા કાન દુકાને ભાઈ માર ઝઘડો છે ને ગોટા વાળાની એટલે મેં એના ગોટા કાઢી નાખ્યા અને એની જગ્યાએ તમારા ગોળા લગાવી દીધા ગરમા ગરમ ગોળા બાના ગરમા ગરમ ગોળા ઠંડા ગોળા કે ઠંડા ગોળા હવે ઠંડા કહે ગુમ પાડે પેલા તમે શીખવાડો ડેમો આલી દો હેડો ઠંડા ગોળા ચલો ગોળા ખેલો ગોળા બા મારી વાત ઓપડો હા પછી તમે વધારે મન બોલ ના કરો આ સદેવો બાવ અનુભવી માણસ છે નાની ઉંમર એટલા બધા અનુભવ કરી દીધા હે વાત જ પૂછો ના પણ હું કલાકાર એવું આ તો પણ કેવું ખબર તમે મારા આપડે બેન રાગ હારો આવે ને એટલા તમારે ભેગું બાકી હું એમલીમ ના આવું તમે એવું વિચારતા હોય ને કે સદેવાના નોકરી ની ગરજ હોય ગરજ નહીં આ તો હું તમારી એક જાતની સેવા કરું તું એવો સ્ટેજ પ્રોગ્રામ કરતો હોય તો ગાવા યાદ કરતા હું તારા બોડીગાર્ડ ગાવા મેં પાછી એવું ખબર મારો અવાજ મધુર હું એક દર નું ગાવાનું ચાલુ કરું તો ભાઈ પબ્લિક કે ગા 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 કરો તો ભાઈ આખી રાત તો હું ના ગઈ કું એટલે ભાઈ એ કંટાળી ગાવાનું બંધ કરી દીધું એટલે આ તારો અવાજ પેલા છેતરાજીઓ આવે છે બહુ મધુર અવાજ કરી રહ્યો છે અમે બા તમારા ને મારી કદર નહીં પણ જે દાડા સદેવો નહીં હોય ને તે દાડા એકલા તમે આ લારી પર હશો ને અને સદેવો ઘેર હાજર હશે ને એટલે એટલી હળીઓ પક્ષી ને તમને તો તમને એ દાડે સદેવાની યાદ આવશે એટલે ભાઈ ગોળો 30 વાળી ડીશ 50 વાળી ડીશ ચાલો ચાલો સેલ 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 હો કાલા કટ્ટા વાહ આ સેલ કહેવાનું કારણ હું ખબર ગરાક ગોમ ખેંચાઈ ના આવી તમે વાયો તમે નહીં સમજો પૂછા આપણે ગુજરાતી પબ્લિક આપણે ઓમ 50 રૂપિયા લખે ને ગોળાની ડીશી આગળ તો હટ લઈને ના આવે પણ ખાલી સેલ નોમ પડે ને લાઈનો લાજી હોય અલ્યા ભાઈ આ તો સેલ જેવું છે 30 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા સદેવ જે વિચારીને બોલે જેવું ના બોલે સમજ્યા હા ભાઈ હું બાર હા તમે ગોળા બનાવવાનું ચાલુ રાખો ચાલો 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 ઠંડા ગોળા બાના ઠંડા ગોળા કાકો ખાય ચાલો 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 વાહ કલાકાર હું જોઈને આવું અરે રોજ ખાવા આવે બોલતો નહીં લાજતે મોમ બોલ્યો ઠંડા હા મારી વાત ઓપડો પાના સ્પેશિયલ ઓફર આલી કોઈ સેલ એક ગોળા હંગાત એક ગોળો ફ્રી તમે તો ડોટા ટાળું બોલતા નહીં આ તો રોજ ખાવા આવે વળી કોક ફ્રી આલે ભાઈ અમે હું ધંધો કરીએ કો એ વાત સાચી હો આજ આ બધા નવા છોકરાને લઈને આયા રોજ અલગ વાહના છોકરા લાવવાને એટલે એકે છોકરો રહી ના જાય ગોળા ખાધા વગર એ ગંડાર હા મને પેલા ભાઈનું શરીર જોઈને લાગે કે એના એક ગોળા કોમ નહીં થાય અરે એ તો હપુજો ગોળો ખાતો જ નહીં ખાલી બરફ જ ખાય ગોળા કેમ ગાડા મારવાનું તું તાચે નહીં એ અમારા મહેલાનો હે ને ખતરનાક વ્યક્તિ ગણાય હે ભાઈ આવન જો લઈને આવવાના અલ્યા બરફ ખાય તો ટાઢો પણ એટલા લઈને આવ્યો અને તારે હું જો મોળો એલું રાત ના થઈ જાય ને તો એક મોળો મજબૂત શરીર વાળો આપણા અંગાત જુઓ એ સદેવા તારા હોય ઓર્ડર લેવાના વાતો કરવાની છે નવા મોણસો લઈને આયા જોત ખરા ખાલી એટલે તું ઓર્ડર લઈને આ તો હું ગોળા બનાવ ભલા મોળા ઓર્ડર તમે લઈ ગયો આ કંટાળ આવીને વાત તો કરવી પડે મારા ઓફલો એ તો અમે બે વાતો કરીએ હું કહું એક ગોળો અને ત્રણ ડીશો બનાવી દો એટલે ભાઈ સદેવા મારાથી આટલી બધી અડીઓ નહીં થતી જો ગોળા બનાવો હું હાલવા આવું હા બનાવો હો આના બનાવજો બા સદેવા એક હેડ વાતે તો વડ્યો હી આ ઘરાગીનો ટાઈમ છે થઈ ગયું તૈયાર બા હોવા લે લઈ જા પેલા ગંઢારનો ગોળો આ રહ્યો ગોળો કલર તો વેળો પણ હા ભાઈ હા ત્યાં જાતા ભાઈ હું કહું જો તમારી ગોળાઈ કોમ નહીં થાય તો મને ખબર જ છે કેટલા બે લઈને આવ્યો તમારા માટે આ તો તમારું શરીર જોઈને કીધું સારા બહુ થઈ ગયો ઓ ભાઈ ગોળા ખાવા આવ્યા ભાઈ ફોન બેઠવા આવ્યો હવે બેરે ના કરે આ ભાઈ થોડો રી વાળો લાગે લે ઓ રી દે અલા સદેવા હેડજે લ્યો તમારી ડીશ કંડાર તમારો ગોળો જો અમે વાત કો પેલા હું તમને કહું એવું આપડો હા તમે કેરના રીચે પડેલા લઈને ચમ આવો હોય માણસો એવું નહીં પેલા ભાઈ મે કોક ખાલી થોડું કીધું ને એમાં કે બેહરાઈ ના કર એ તમ એવું કીધું ખબર હે ભાઈ હા એ ભાઈ રહ્યો ને એ ફોન ફેદા ને તો જ પગાર આવે ને પગાર ના આવે કારણ કે ધંધો ફોનમાં કરે એવું છે પણ હામી રીતે બોલત ખરો ને યાર એ મથન તાણા ચીડે 10 ઘર ચાલે એવું બાપા એવું છે હા એના ટેડે બીજા 10 જણામાંથી પાછા તને ખબર હે એ ના બીજું જેવું ખંડાળ છેતીન જેવું હો હે તમાર વાબા બોબા ખરાવ વાબા નહીં પણ અમાર મોણસો લોબા જરૂર છે એમ નહીં હા મોણસો તો અમે જુઓ કે દડુમાં જેવા લઈને આયા છો લોબા દેખાઈ તમને મારી વાત ઓપડો વાબા હોય ને તો એક બોક્સ તમે કેરીઓનું બોક્સ મોકલાવજો આ સદેવો નાની પાળ તમારી સામે લઈ લો બરાબર જો તાર નામ સદેવો ઓ સદેવો જો સદેવા ભાઈ હા બાબા હોય ને હા તો તારા ઠેઠ આ ગોળા લારી હે ને અમાર ઘેર લઈને આવવું પડે મારી વાત ઓબળો સમજો તમે ખાલી મને આ ગોળા દીસી આવો નોકરી કરું એ જોઈને તમે એમ ના વિચારજો કે સદેવો મામૂલી માણસ અલ્યા તો તું મામૂલી થીન તાર મડી તારા તો હીરા ડેડેલા યાર જો આ ઓય જો આયો બા તમે ઓન કેજો આ સદેવો હું મોણસ મને એ તો ખબર છે સદેવો મોણસ ભાઈ આપણો ધંધા ટાઈમ છે એ નહીં બા હા એનું કલાકાર વાળું કલાકાર ઓ તમારા લગન પ્રસંગ હોય ને ઓર્ડર આલો તો કેજો આ સિંગર સદેવો સિંગર હવે હે ને કોટ છોકરા હતા ને પૈણે રહ્યો હું આલા છોકરાની જેમ બર્થડે અત્યારે બધું થઈ ગયું બર્થડે મે હું તો ગાઉં છું જેમમાં ગઈ તું ઓ પેલું નહીં બર્થડે માં જે ગીત ગાઉં ખબર સુખ લઈને માં મને આપજે સુખ હીર્યું હીર્યું એક જ આવડા બધાના દુખ હું લઈ રહું સુખ બર્થડે વાળાના એટલે આ તોય આવો ભલા મોળો પ્રોગ્રામ ના કરતો ન કહે ને એ સ્ટેજ ઉપરથી ના ઘરથી દોડવું પડશે એટલે દોડીએ બીજા ભાઈ આ સદેવો ને હા જો તને કહું અમાર ગામ બાજુ તને પ્રોગ્રામ જાણની મળતા ખબર તમાર ગામ બાજુ બના કોઠા ના ના અમે દા બાજુ ના પાખો વડના હા પણ પ્રોગ્રામ જમ ના મળે તને કહું કે અમારા ગમો મહેન્દ્ર સિંહ કરીને હે ને એ સિંગર હી ઓળખું ઓળખું મને તો ગઈ આવી ઈવાનું નામ લીધું એટલે માર નઈ બેહા જેવું મને ખબર હે જેવું ગઈ હારું ગઈ ને મારો નંબર હે ના હા એટલે જે તોલે આરો ના આવી ના જાવત તમાર તો કહેવાના મે ના કહી દીધું સદી વાત તું જો વાતે વળી જાય એટલે ભાઈ આ ગરાગીનો ટાઈમ છે ભલા મોણા હા બા હું છે ધોળા કટ્ટા કલર નાખી લાવ કલર પટી ગયો કાલા કટ્ટા આવે કાલા કટ્ટા ગંડા જે આવતો કલર પટી ગયો એટલે આ દોહા ચી દુનિયામાં જીવો છો એ ખબર પડતી નહી ના ધોળા કટ્ટા આવે કોઈ દાડું આ જો કે આ ગંડાનો તો ખાતા આવડતું નહી હા હા હવે ના સુધીર્યા તમે એ હું તમે બે વાજી ધોકી ધોળા ખાવા જવાના તમાર વાકણ આ દેવાના ધંધો કરવા બેઠા ભાઈ બા કાળો તો કરો ધંધો કરો તો આ ભાઈ આ ભાઈ આ લારી વાળા ડોબા દેખાણા આ ડોબા ન દેખાણા એ ગંગા તારે મારી વાત હોતો હા એ ભાઈ કાયો છેલો ઈના આગળ વધા ના બોલો હમણાં તોડી બેસે એટલે આ મને તોડી બે વાત કરી તો ભાઈ તમે કામ કરો ને દોહાન મુ કલર દે સદવા ઓમાન હું અકંડાર લે આવો અમે કલર નઈ નો અમે કલર ને કલર લાગતા કલર તો હવે તમારી જિંદગીમાં રહ્યો નહીં હવે એ ના કલર કુંડા તું મહાકાલી ઘોડા ડીશ સેન્ટર ઘોડા ડીશ સેન્ટર ગોળા બનાવો ગોળા કેટલા વાળા બનાવો 30 વાળા 50 વાળા 80 વાળા 100 વાળા હા 100 રૂપિયા દાણા ઘોડા ના 100 રૂપિયા 30 રૂપિયા વાળા 50 રૂપિયા વાળો ઘોડો છે 80 રૂપિયા વાળો છે 100 વાળો છે બોલો એટલે કાકા અમાર ગોમમાં વેકવા આવી ને 10 રૂપિયા નો ગોળો આલી ના તો 100 રૂપિયા એટલે આ ભાઈ કાજુ બદામ નાશેલો આવે થોડી બુદ્ધિ આવે હોવા તો હું કહું સસ્તામાં સસ્તો બીજો જે હોય સસ્તામાં સસ્તો નહીં સસ્તામાં સસ્તું ગયા મારી વાત ઓપડો સસ્તામાં સસ્તો એટલો બરફ આવશે 10 રૂપિયામાં કોરો બરફ नहीं तो वैसे कलर कलर जोड़ो पड़ा तुम्हारी नहीं नहीं कलर कलर जोड़ो पी तो भाई ना 30 रुपया खाई तो ये चीनी वाला बनाई दो ना अपना टाइम थोड़ा आप भी आओ અને મો કહું હા આ બીજા બે કંડાળે મારા અંગાત એરા પૂછીને તો કહેજો કે ફોવા વાળાયો તમ જૂઠું કા કહું આ સદેવો જૂઠું નહીં બોલતો ના એટલે હિંમત એવો છોકરા ખબર કે અમે વારા બોધ્યા હી બરોબર એટલે આજ ફોવા વાળા મો હમણાં તમાર કેવા ને બરોબર એટલે પછી કાલ અમે ખાવા આવશું ને એટલે ફોવા વાળા તમારા હાલવાનું જય સદેવા કે બા કે તું વાતો ના કરા હે બા પણ ગરાગજ મને જોઈને વાતે વળી જાય હું શું કરું કો તું વાતોડિયો હી વાતોડિયો મોય પેલી ધરાક બરા ખાવાય નાખજો પાછા હા ભાઈ આવું નહીં પણ બેહો કેટલી વાર છો સીટ લઈ જા લે એ ભાઈ લાવ તમારો લે ગોળો લાવ ગોળો હા એલા બુદાન ભાઈ ઓ હો હો જબર ગોળા ખો આવો આવો તો મહેમાન આવતા હતા ને બેમન કે માં થોડું મોળું થાય તે રોડેથી ઠેડા ચાર રસ્તે આપું પડ્યું કે ગોલા થોડો ઠંડો થઈ જઉં ના ના કશો વાંધો ને ભાઈ હાલ સીઝન છે તમે તાર ખો ખો જો મેણો ના મારશો તમે તાર ગોળો ખાઈ લો પૈસા મોલ દી તમારે નહીં હાલવાની જરૂર પૈસા મોલ દીએ તમે હું લ્યા ગભરો ભલા મોળો ના હો પૈસા મોલ લો જો તમે વાપરો મારી વાત જો આજ કા ભેળો ઘર કોણ બૂમ ભેગો કૂકવો બરાબર બે ને તો લઈને આવ્યા હું ત્રીજા તમે અને ચોથો હું ક્યારે ક્યારના પૈસા મોલે વાતો ને એ તો હાલવાન થાય એટલે હું આલ્યો તમે તાર બેવ હાલ ખો બરો ને કાકા હા કે લખવા પડે તો ના લખો નહીં તો આ તો બાળપણથી ખોળ બિંગો મેલાય બિંગો નહીં ભાઈ બાળપણથી ખોળ છે આ તો હું હતું ખબર હું નેનો હતો નેનો એટલે અમે બધા મોટિયાળા એ તાર મોટિયાળા હતા અમે એટલે અમે શરત પાડી કે પેલા ધાબા પરથી ભૂસકો કોણ મારે તે મેં ભૂસકો માર્યો ને તારનો ભાઈ ધ્યાન થઈ ગયો ઓ જેઠાલાલ ઓ હાગુ કાઢતા ફરો છો એવું નહીં પતંગ લૂંટવા જતા ને તે પતંગ નો છેડો છૂટી ગયો આના સીધા એ વાત નહીં પણ આ તો આખું શરીર હલાવવા તો હા તે પેલા ઈટાલીઓ નો થપ્પો પડ્યો હતો એ આખા શરીર ઉપર પડ્યો તે બધું હલન ચલન વધારે વધી ગયું કાકા કાકા આવો રોગ પેલા કૂતરામાં હોય છે ખબર ના ના રોગ રોગ નહીં ભાઈ આપડા હો આપડે તો ભાઈ લાવજો કંટાળ કેટલા વાળી બનાવરાઈ કોવાળી કોવાળી વાહ એ સંદેવા પણ એમ તો લીલાજી કે અમે એવા હાવ કંજૂસ તો નહીં ભાઈ આ ભાઈ તો ઉબળા માં તમે તો ખાવાથી કોમ રાખો ને ભાઈ સંદેવા બરફ લાવજે હાથ ધોવા લાવ લાવ હા હા કે ગંડા મને એવું લાગો પેલો ભાઈ નેમણો થઈને બેઠો એ ભૂસો રહ્યો લાગે ના હોય તમે પૂછોય ને ફેર ગોળો ખવરાઈ દો એને એવું ના અલ્યા સંદેવા એવું નહીં હજી આટલા આયા હે ને હજી જુનાગઢ માં જા પકોડા ખાવા હા સમજો પેલા હું એક નોકરી કરતો એવું તારે આપવું હોય તો પકોડા ચકડો થઈ ગયો એવું તો એક વખત નું હું પૂછી લઉં એ ભાઈ પૂછવું ભાઈ શેર રહ્યા નહીં વધારે બોલો ને આપડે હોય લડાઈ નહીં ભાઈ બેહરાઈ કરે પણ કાકા હું જીવન શરીર જોઈને કહું એક ગોળાઈ કોમ થાય જો તો શરીર ભાઈ તો સ્વાદો તો લાગે જો ને હેડજો તમે હેડજો હું આવું હેડજો પૈસા આલીને આવો તમે જાઓ ઓ વધારે બોલે નહીં કી મને આવી નથી ખબર નકલા ભાઈ જો અમાર ગામમાં ભેગો ના થાતો ના ના એ તો નોકરી કરે બાપા તમે હેડો હું આવું પૈસા આલીને હેડ હેડો પૈસા આલી ઓ જેઠાલાલ હા લે સાદા લઈ જજે લે જાજે યા કાકા ઓ કેટલા પૈસા આવવાના તમારા હા તમે ચાંદના હતા ને ઓવા 120 રૂપિયા 120 રૂપિયા ઓવા પેલા ભાઈના અમારા હાલવાના છે પેલી બાજ બેઠા હે ઓવા પેલા ટોપી 150 રૂપિયા તો 150 રૂપિયા જેઠાલાલ હું હાલ દઉં પૈસા ના 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 લેતા હો હું હાલો પૈસા ના લો હા કશો હતો પેલા ડોહાભાઈ ના પાડી હા પેલા ટોપીવાળા કાકો રહ્યા કે નહીં હા કશો હતો ને હું હતો હા તમારે કોઈ સંબંધી અમાર ગામ ના હે તમાર ગામ નહી ખમતી પાલતી કો તો નહી ઠંડાર મારી વાત ઓપડો કાલ આવું તો પેલા સુકરા સંગાટ લઈને આવતો એ તો આવશે જો સદેવ બાપ પેલો વાન સંગાટ સુકરા હતો ને મને ધમકાઈને જો બોલો લેડ આપો એટલે પકોડા ખાવા તમે જો પેલા બોલાવી એટલે સદેવા પણ તારા એ ભાઈ કે તો માતા કો કરવાન આવે છે યાર તમે મારો લે ગોળો બનાવ હેડો એકદીશ હા મારો લે તને હા એટલે ભાઈ ગરાક પટવા દે ભાઈ તું તને ખવરાય હું ધંધો હું કર્યો કે હારું બાપ હઈ મોળા ખવરાવું તો બસ પેલા ખઈદાર પૈસા લેતા જાય ફટાફટ સહી છે સહી હઈ લાવ આજો હાલવાની હાલ લેવ atau haluan pasar. Gurinci, gila gula. Gula tuh juga harai. Eh, Patannya Mahalakshmi na gula itu watak na. Ah, tapi Lilaji bolta nahi. Eh, khawam pade walto. तो जवाब तो आलो लीलाजी तो भाई खावा में पड़ा है ना बोली को એવું નહીં કાતો જેઠાલાલ એક નંબર ગોળો હો તમે જુઓ તો હવે ભાઈ પૈસા અમાર આલવાના હે તમે ખાલી ખાવા માં પડ્યા વાતો તો કરો ખાવ તો શું પેલા મો કહું હા તમને આ ઠંડુ ખાઈને ચા પીવાની ટેવ હા ના આપણ તો ઠંડુ ખાઈને ચા પીવાની ટેવ હો હા ગોંજી તમારા ના આપડે દેવ નહીં નહીં ના ના તો હું કહું હા આટલા ગોળા ખાઈ અને હું પેલી ક્રિષ્ના પાર્લર ની ચા પીતા હો ભાઈ હા વાંધો નહીં પીયા હો તમે વળી આવજો એ હા હું ના આવો શું આવો ખબર દેવે દેવે કરું દીવા તારા હારા ઘેર કરું વિવા એ રીતે ગોહેડ દેવે દેવે કરું દીવા હારી જગ્યાએ કરું સજવા તારા લગન વિવા વિવા હા વિવા ભાઈ આજુ તમે પ્રેક્ટિસ કરજો ને એટલે કમ્પ્લીટ માર જેવા કલાકાર છો હા હા ગંડા ગોળા એક નંબર બનાયા તો એક નંબર નાઈન રખ્યા બીજો લાવ ગોળો કો ના બસ હવે તરે મો કહું હા આપણે આના બે જણા ખાઈ બરાબર હા હું આવું હા કશો હા બા અજીત ખાલી તમને બે કડીઓ જ શીખવાડી આવી તમે રોજ આવશો ને માર જોડે આપણે આ લારી બંધ થાય પછી ત્યાં જતા હોય ને ઘરો સાઈડ એટલે હું તમને રોજ કડીઓ શીખવાડે ગીતો ની તારે લારી ધકેલી લેવાની હું બેઠો બેઠો બે ઓભળ્યો હા પણ શીખી જજો એટલે આપણે બેન ભાગવો પ્રોગ્રામ લેવાનું ચાલુ કરી દેવા સ્ટેજ ઉપર હાલો હાલો હા એ જ ને કારણ કે આ તો સીઝન પૂરતો ધંધો કહેવાય હા એ વાત સાચી પછી ઉનાળા પર વિચારવું પડે ને લગન ગાળાની સીઝન માં પ્રોગ્રામ નો ધંધો પહી તો જેવી એન્ટ્રી વાગશે ખબર ટા 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 ઇમ લીમ ના વાગે તો પેલા બોલી કે બા અને સદેવો અહીંયા હાજર છે તો એમની એન્ટ્રી આલો ભાઈ પહી રી વાગે તમે વગાડી તું બોલજે મન નહી આવડતું પેલી ટા 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 ભાઈ આટલો બો કરવાનો હા ઈ હાથ જોડવાના અમે આવી ગયા છીએ ઈ તો જોડી તમન ગનેન તો હા બા હા આ કલાકારની લાઈન રીન બા હા જીવ દેવાનું કામ જ નહીં હા એ વાત સાચી હો મને પાસો પાડનારા કેટલાય આયા પણ આ સદેવ આજ દાડાઓથી પાસો નહીં પડ્યો સદેવા પાસા પાડવાળા તો આયા પણ કોઈ ગરાક દેખાતું નહીં એ છોકરા લેડીઝ ઓ આ મેલ દે ભાઈ હા જા હા કંડર પૈસા તો મારા આવી પણ જેઠાલાલ હાલી લાવો ને તમે એ વળી પેલી સાઈડ જે આ તૈરા હાલી પૈસા તો એને હાલવાના ઘેર ગુળો ખાવા માટે લઈને આવ્યા હતા એવું સાહેબ બીજો ગોળો લાવ ના ના બીજો ગોળો નહીં તો ઠીક શું રૂપિયો આપડા ગોળા તમારા એક નંબર હા એક નંબર બે નંબર નહીં પાછા એક નંબર સારા ગોળા એવું દાળ મારા લારી વધારનો ટાઈમ થયો પૈસા લાવજો જો પેલા જેઠાલાલ આવીને આલી તમારા જેઠાલાલ ચાલો આવી ભાઈ હજુ તો ખાવાનું બાકી છે બરાબર હું ફોન કરું કલાક થયો હું જે આપણે ફોન કરી પર પણ એવા પૈસા નહીં પડ્યા તમાર પાસે નહીં ભાઈ પૈસા લે લીલાજી ફોન તો સીધો બોલો ઓહો બા ફોન પૈસા કેટલા ટોટલ લેવાના એ કહેજો 150 પેલા અને હાઈ દાર્યા 210 રૂપિયા 210 કાઢજો કાઢજો તમે મગજ નાખો ના તમે એટલા બધા પૈસા તાણી પેલા કબૂલ્યા છે અને 90 રૂપિયા તમારા પણ અમાર તો એ પૈસા ના કોઈ લેવા દે ને અમારા તો પૈસા જેઠાલાલ લાવવાના છે યા મારી વાત ઓપડો બોલો જેઠાલાલ બોલો હવે બીજી વાતો કરશો નહીં મારું મગજ જાય પૈસા આલવાન કરો જુઓ એટલે પણ પૈસા લાયા નહીં યાર હું આયા હું ઇમલીમ યાર ગોળા ખાવા એટલે પડ્યા તમારા જોડે માર કીધું તો 20 રૂપિયા પડ્યા મારા જોડે 50 રૂપિયા પડ્યા 210 રૂપિયા આલવા પડશે 210 રૂપિયા કાઢો એનો તમે એ બોના ના બનાવો હા પૈસા જ નહીં એટલા નહીં આલ ઉપર હું કહું કોઈ વાપડવું નહીં મારી વાત તો આપડો તમારા પૈસા તમને કાલ મળી જાય ચિંતા ના કરો ભાઈ અમાર ઘેર જન ડોશી હિસાબ નહીં આવવાનો નહીં હોય છે બા મારી વાત હા કુવાની શકલ ઉપર લાગતું નહીં આયા પૈસા આલી હવે મારું મગજ જ્યું હા આ જેટલી ડીસો એમલી પડી બધી ધોરા હોવાન ચાંદને બેહી રહે કે પેલા આવી અને પેલા કલાક થી ગયા લમડોય કર્યો નહીં આ તો રાત છે પણ દાળો જ નતો ઓર મજા આવતા એ જ ને અને ચોર જેવી શકલ આવીવાની એવું પૈસા આલતા છે એમાં જો પેલો કાળિયો બૂટ તારી ઈચ્છા ઓબુલ બીજો દોરાવ વધી બાઈ ન કશો બે વન એક ઢાળો પૈસા એક નહીં ચોખ્ખું છેલ્લી વખત પૂછું પૈસા નહીં ગવાસ્તાણી આઈ જોડો કોમ એક ડોલ તમે લઈ લો એક ડોલ તમે આ બેરા ડીશો ધોઈ દો બાબા 2 મિનિટ તો ફરમણા આવતા જ છે હવે હું 2 મિનિટ મારો કંડા ઘડિયાળ માં જોજી કેટલા વાગ્યા? 12 વાગવા આયા. 12 વાગે કેટલા વાગે આયા? તો 12 વાગે કોઈ ના આવતા ના. તમે હેળા પર થવા દો, આવી જાય યાર. આ ડીસો ધોન ડાળો. ડીસો ધોઈ નાખો આખી ડોલો ભરી નહીં. બે ધોઈ નાખો. બેહો કંટાળ. હવે હની શરમ આવા ગોળા ખાતા પડી. અલ્યા ભાઈ ગોળા ખાતા શરમ નથી આવતી. બેહો. હો આમ ચલો મારા. ઓયજી. અને અમે જોજો પા. આ જેઠિયો મારો ઓછો રે જોજો. આ ડીસો ધોરા ઈ બોલો ગોળા ખવરાય પણ. આ જેઠિયાના વિશ્વાસ તો ગોળા ખાવા આવે જ નહીં હો. આ જવાય નહીં યાર આ ડીસો ધોઈ પડકો. ગંગા વિશ્વાસ આબુ રે પૈસા લઈને આબુ ગોળા ખાવા. તમે વધાવણ કરજો, મુઢા કરથી હાથ વધાર ચલાવ. અમે જોવો કે બલા ગોળા હું થતી નાહી દો. ઉપડો હેડો મારી વાત ઉપડો ખીજામ પૈસા ના હોય તો કોઈ દાળ બજાર માં નેકરતા જ નહીં. આ તો અમે હારા કેવી ડીસો ધોઈને જવા દીધા ને ચેક તમારા બૈડા ખોખરા કરી નાખી. ઉપડો હેડો હવે તો તાકવાય નહીં આવી. હા ઉપડો હેડો. હા ના આવો આમ મારું 500 પાટણ. હા